સામગ્રીમાં શું લઈએ છે? ચોખાનો લોટ, ચણાની દાળની પેસ્ટ અને રૂટીન મસાલા. અચ્છા, પ્રી પ્રિપરેશનમાં કઈ છે? હા, 3-4 કલાક ચણાની દાળને પલાળી દેવાની અને પછી એને ક્રશ કરી લેવાની. અચ્છા, સમય કેટલો લાગે છે વાનગી બનાવતા? લગભગ 1.5 કલાક. ઓકે, શીખવી દો. શ્યોર. આપણે એક બાઉલ લઈએ, એમાં પહેલા સ્ટફિંગ તૈયાર કરીશું. અચ્છા, આ ચણાની દાળની પેસ્ટ છે અને થોડી કરકરી વાટવાની, પલાળીને પાણી નિતારી લેવાનું અને પછી એને વાટી લેવાની. લગભગ 150 ગ્રામ ચણાની દાળ લીધી છે. સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન હિંગ. હિંગ એટલે નાખવાની દરેક વસ્તુમાં, જે કાચી વસ્તુ હોય નડે નહીં એટલે આપણે હિંગ લેવાનું. એટલે ચણાની દાળ અહીંયા કાચી આવે છે, એ નડે નહીં એટલા માટે હિંગ લેવાનું. શેકેલું જીરું છે એ લગભગ 1 ટીસ્પૂન જેટલું, લીલા મરચા અને લસણ. આદુનો ઉપયોગ નથી કરતા, ફક્ત લીલા મરચા અને લસણની પેસ્ટ લઈએ છે, એ લગભગ 2 ચમચી જેટલી લઈશું. અને 2 ટીસ્પૂન જેટલી કોથમીર, ચીની સમારેલી. બધું મિક્સ કરી લેવાનું. આજે બંને વાનગીઓ ઉત્તર પ્રદેશની ટ્રેડિશનલ વાનગી તમે શીખવી રહ્યા છો, તો ગુજરાતી વાનગીઓ કરતાં ઉત્તર પ્રદેશની વાનગી કઈ રીતે જુદી પડે? ઘણો ડિફરન્સ હોય. નોર્મલ દરેક આપણે ફરસાણ બનાવીએ કે સબ્જી કરતા હોઈએ, દરેકમાં આપણે ખાંડનો ઉપયોગ હોય, તેલનો વપરાશ વધારે હોય, ત્યાં વધારે સ્ટીમ કરેલી વસ્તુ હોય અથવા ઓછા તેલમાં બનતું હોય, ટામેટાનો વપરાશ વધારે હોય અને વાટેલી દાળ, જેમ કે આપણે ઉડદની દાળની કચોરી કરી ફારા કરીએ, દરેકમાં વાટીને એ લોકો લેતા હોય છે. આ મુઠિયાનો જ રૂપ કહેવાય, પણ ત્યાંની બનાવટ જુદી થઈ જાય. ચોખાના લોટની અંદર બનાવટ, સ્ટીમ કરેલી બહુ જ ઓછી વાનગીઓ આપણે ત્યાં બનતી હોય, ત્યાં ફ્રીક્વન્ટલી બધી વાનગીઓને સ્ટીમ કરી લેતા હોય. એકદમ ફાઇન મિક્સ કરી દેવાનું, અને થોડું જેટલું મિક્સ કરીએ ને એટલે સોફ્ટનેસ પણ વધે. સ્ટફિંગ તૈયાર છે. આપણે દીપી એક બાઉલની અંદર ચોખાનો લોટ લઈએ છે, લોટ બાંધવાનો છે. અચ્છા, ચોખાના લોટનો ઉપયોગ થાય છે. લગભગ 100-150 ગ્રામ જેટલો ચોખાનો લોટ લઈશું. જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે લોટ બાંધવાનો હોય. સ્વાદ અનુસાર મીઠું અને નોર્મલ પાણીથી આપણે પૂરીનો લોટ બાંધતા હોય એવો જ બાંધવાનો. લોટ બંધાઈ ગયો છે. બીપી પારા બનાવતા પહેલા ગેસ ઓન કરી પાણી ઉકળતું થાય. નાની પૂરીનો લોટ લઈશું, મીડિયમ સાઈઝનો આપણે લેવાનો. થોડો ચોખાનો લોટ લઈ અટામણ અને વણી લઈશું. આ રીતે થોડી જાડી પૂરી વણવાની. અચ્છા, અને પૂરી વણ્યા પછી હવે સ્ટફિંગ એની અંદર આપણે ભરીશું. આ રીતે હાથમાં લેવાનું, આપણે જેમ ઘૂઘરા કરીએ એ રીતે જ લેવાનું. અચ્છા, શેપ પણ પેલો અર્ધ ગોળ ઘૂઘરા જેવો આવે. અને સાઈડ નું હોય એને થોડું આમ દબાઈ દેવાનું. અચ્છા, સીલ નથી કરતા? ના, સીલ નહીં કરવાનું. ઓકે, એકદમ હળવા હાથે સહેજ સહેજ સાઈડ ને ખાલી દબાવી દઈએ છીએ. આ રીતે ભરીને તૈયાર કરવાનું. પહેલી નજરે ઘૂઘરા જ યાદ આવે આને જોઈને, પણ ઘૂઘરાની જેમ સીલ નથી કરતા. લિપિ આમાં ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે ચોખાનો લોટ બહુ જૂનો ના હોવો જોઈએ. અચ્છા, બને ત્યાં સુધી થોડો તાજો લેવો. તાજો જૂનો હશે ને તો સ્ટીમ થયા પછી ફાટી જશે. ઓકે, એટલે ઉપરથી તૈર થઈ જાય, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું.
સારા સ્ટફ કરીને તૈયાર કરી દીધા. હવે એને સ્ટીમ કરીશું. એને લગભગ 20 મિનિટ સ્ટીમ થવા દઈશું. લીપી ફારા બાફીને ઠંડા કરીને તૈયાર કર્યા. હવે એને કટ કરીશું. જે સાઈઝ ગમતી હોય એ પ્રમાણે કટ કરી લેવાનું. ફારા કટ કરી દીધા. હવે એને વઘારીશું. પેનમાં તેલ લઈશું, લગભગ 2-3 ટીસ્પૂન જેટલું. તેલ ગરમ થાય તેની અંદર 4-5 લીમડાના પાન હાથે નાના કટકા કરીને. અચ્છા, કટકા કરીને નાખી? હા, આપણે મોટા ભાગે વઘારમાં લઈએ ત્યારે આખા જ લીમડાના પાન આમાં કટ કરી દેવાના. એની સાથે લાલ સૂકા મરચાં, લગભગ 3-1 મરચાં નાના કટકા કરીને. સાથે થોડું સંચર લઈશું, લગભગ 2 ચપટી જેટલું. એ પણ વઘારમાં જ એડ કરીએ. અને ફારા જે તૈયાર છે એ એની અંદર. વઘારમાં કોઈ જાજી વસ્તુઓ કે મસાલા કે કશું જ નથી લેતા. થોડું શાઇનિંગ આવશે અને લીમડો અને લાલ સૂકા મરચા સંચરનો ટેસ્ટ આવે. ઓકે. અને સાથે ઉપરથી લગભગ 1-1.5 ચમચી જેટલું લીંબુનો રસ. ફરી તેને એકવાર ફેરવી દઈશું. ગેસ બંધ કરી દઈ. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ફાઇનલી એની ઉપર જે લાલ મરચા એકદમ તળાઈ ગયા છે, ફારા તૈયાર છે. યુપીની મોસ્ટ પોપ્યુલર વાનગી છે. એને બ્રેકફાસ્ટમાં નોર્મલી મોર્નિંગમાં એ લોકો ખાતા હોય છે. ગરમ ગરમ ખાતા હોય ત્યારે એને તેલ સાથે સર્વ કરવામાં આવે અને વધ્યું હોય ત્યારે આવી રીતે વઘારે ત્યારે ચા સાથે સર્વ કરે. ઓકે.